રામ રામ સીતારામ બધાય ને કેમ છો બધાય ઉમેરભાઈ ને રામભાઈ નો જે મને ફોન આવ્યો હતો કે ભાઈ આ રીતના પ્રોગ્રામ આપણે યુનિક રિસોર્ટમાં ગોઠવીએ તો તમારે આવવાનું છે કે ખરેખર મને જે આમંત્રણ મળ્યું સાંભળીને અંદરથી ખરેખર એક ખુશી મળી. અમે એક નાના એવા યુટ્યુબ લગભગ મારા ખ્યાલ મુજબ બધાથી લગભગ મારા 2300 સબસ્ક્રાઈબર છે એટલે લગભગ બધાથી ઓછા સબસ્ક્રાઈબર લગભગ મારા છે. છતાં પણ મને અહીંયા આમંત્રણ આપ્યું એ બધા અમીરભાઈ ને રામભાઈ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને અમે જો ચેનલ ચાલુ કરીએ તો મારા ખ્યાલ મુજબ રામભાઈને વિડીયો જોવે જો અમે નક્કી કર્યું હાલો ને આપણે હા સપોર્ટ પૂરેપૂરો જોઈ લો એમાં ના ને. અને ભાઈ સૌથી ભાઈ જેમ વાત કરીએ એમ અમને ઘણા કીધું પણ પેલા હું હાલી નીકળ્યા બન કરો ને તમારે ઈચ્છે છે જો કે વેસમાં અમે થોડાક દી બંધ કર્યો એના હિસાબે અમારી ચેનલ થોડીક ડાઉન થઈ હતી. પછી અમારા જે સ્ટાર્ટિંગના વિડીયોમાં 5-5, 6-6 હજાર વ્યૂ આવતા હતા અમીરભાઈ એ પછી અમે થોડાક દી બંધ કર્યા પછી અમારે વ્યૂ એકદમ ડાઉન થઈ ગયા પછી ન થાય પણ હાલે એ જાવ અમારે. અને બીજું કહેવાનું તો મારે શું છે કે અમારે ખેતી છે નહીં, મારો ધંધો છે અમીરભાઈ દુકાન ખેતી નથી એટલે આપણે રેગ્યુલર આ બધા જે રેગ્યુલર વિડીયો અપલોડ કરે છે એ રીતના વિડીયો અમારા ન પડે. કારણ કે મારે ઉઠીને દુકાને જ રહેવું હોય, ઉઠીને દુકાનને ઘર ડેઇલી બતાવવાનો કોઈ મતલબ નથી એટલે અમે એકાત્ર વિડીયો અપલોડ કરીએ છીએ. છતાં અમારું અમારા જેવું હાલે છે મહેનત કરીએ છીએ બસ એટલું જ કહેવાનું એટલે મહેનત ચાલુ રાખવાની કોઈને પણ હારી હાથ જવાનું. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. ખરેખર ભાઈએ કીધું કે સૌથી નાના નાનો યુટ્યુબર કદાચ હું હોય પરંતુ આમાં તમારે કેટલા સબસ્ક્રાઈબર છે એ મહત્વનું નથી, તમારો કન્ટેન્ટ શું છે, તમે કેવી રીતના કામ કરો છો. લીલાજીભાઈ કીધું કે તમે વન પીસ છો, આ દુનિયામાં ભલે 700 કરોડ વસ્તી હોય, ગમે એટલા માણસો હોય તો તમે છો તે કોઈ નથી. તમારી પાસે છે કે અમિતાભ બચ્ચન પાસે નથી. આપણે આપણી જે એક્સ્ટ્રા આવડત છે, આપણી પોતાની જે ખૂબી છે તે ઉપર ફોકસ કરવાનું. ભવિષ્યમાં તમે કામ એવું કરો કે બીજા માણસ તમારી કોપી કરે, આપણે કોઈને કોપી કરીને આગળ નથી ચાલવાનું. સીતારામ બધા ભાઈઓને બહેનોને અમીરભાઈએ જેમ કીધું કે યુટ્યુબમાં કંઈ વિડીયા બનાવવાનો કોઈ એવું પ્લાન નથી અમારું ચેનલને. હમણાં લીલાજીએ પણ કીધું આ પ્લાન કેવી રીત નથી એમ કે લીલો ને આ બધા હું કતાર હતો. ચેનલ અમારું જે છે એ આની જ બનાવ્યું હતું ને આ જ કરે છે બધું એડિટિંગ. અન્ય કોઈ શૂટિંગ બિન કરતા હોય તો એનું કંઈક મારું ન લેતા મારું ન લેતા, કારણ કે એમાં કંઈ તમારું કંઈ ઓછું નહીં થઈ જાય, ખાલી સીન આવી છે. આમ તો તમે બધાયમાં આવતા હોય, કેસેટમાં લગ્નમાં ગાળામાં બધાય આવતા હોય, પણ આ પ્રોબ્લેમ બધા યુટ્યુબરને થાય કે એ બધા ગમે ત્યાં શૂટિંગ કરતા હોય તો બસ એ કે તમારું સીન ન લેવું કા તો બીજા આવું કંઈ સારું કામ કરતા હોય તો એને સપોર્ટ કરો. અને સપોર્ટ ના થાય તો કમસે કમ આપણે બેને કીધું ને કે હગાવાલા લગ્નમાં એમ કે મારો સીન ના લેવો ને ઘર ઘણી વિડીયો ન ઉતરે તો દુઃખ લાગે. તેજસ નો તકિયા કલમ દેહાય દેહાણી શબ્દ નો સ્પેશિયલ હે તેજસ આયા. મેં જેમ શરૂઆતમાં કીધું થોડોક આરહુર હોય પણ કાન પકડે ને કામી સડાવી દે પછી કામ કર્યા પર રાખે તો તેજસ વાસી છે. આપણે તેમની ચેનલ વિશે, તેમની જર્ની વિશે, તેમનો બહુ જાજુ તો કઈ વિશેષમાં કહેવાનું હોય નહીં. આ બધા આપણે અટાણે ભેગા થયા મીટઅપ માટે કે જે કંઈ પણ આપણે આ કામ કર્યું ભાઈ આપણે અમીરભાઈનો ખૂબ આભાર ભાઈ. આપણે આવી આવા આવા યોજના કરીએ ને તો ભાઈ ફેર કાં પડે કે માણસના મગજમાંથી એક ઓલું નીકળી જાય કે આમાં આગળ જતા કંઈ સ્કોપ છે કે નહીં, આગળ જતા ફેમસ આ માણસ ઓળખે કે ભાઈ વ્યૂ આવે એ પબ્લિક ઓળખે પણ લાઈવ તમને ઓળખે કે નહીં લાઈવ જોતા. આ ભાઈ એ કામ તમે ચાલુ કર્યું કે ભાઈ તમને કોઈ લાઈવ જોવે ને કોઈ તો બહાર બોલાવે કે ભાઈ આ આ મેકઅપમાં જાય છે આ બધે બોલાવે તમને. આથી બીજા ઓફર પણ આવી છે આ એક જગ્યાએથી આવ્યા મેકઅપમાં તો બીજેથી આવી છે તમને બીજા પણ બોલાય છે કે ભાઈ આ જગ્યાએ મેકઅપ છે તમને અહીંયા રાખેલ છે તમને ઇન્વિટેશન આપી છે તમે જાજો બધે આવી રીતના આથી તમે ચાલુ કર્યો. મારું નામ છે મહેશભાઈ,
અને હું સેટ માધવપુર નો છું ગોટો કરું મારી ચેનલ લેવા તો જોવાની એમઆર હેલ્પ બ્લોગ નામની ચેનલ છે ટ્રાવેલિંગ નો બ્લોગ પણ આમ ખરેખર આપણે બધા મોટા મોટા યુટ્યુબર જે મળ્યા છે મોટા નાના બધા સમાન બધા ઘણા બધા લોકો વાત કરી બધા ઝીરો થી શરૂઆત કરી ઉપસ્થિત ભાઈઓ રામ રામ અને સીતારામ હું ધેડપુર કૃષ્ણનો વતની અને હાલ રહું છું જુનાગઢ મારું નામ છે પાછું નામ તો માલદે ટીંબા છે પણ લગભગ મને મોનેલ ટીંબાથી જ ઓળખે છે તો ખાસ યુટ્યુબની જે આ સફર છે એ મારી ચાલુ થઈ આજથી લગભગ 7-8 મહિના પહેલા સોચા ભી નહીં હોગા લીલાજીભાઈ બસ આ ભક્તના આશીર્વાદ અમારે સર પર બનાવી રાખે અમારા જે વડીલો છે અમારા જે બહેનો છે આપણી સાથે છે અને અનંતતા રાહી ખૂબ સરસ મજાની એમની ચેનલ છે તો આપણે એમની પાસેથી થોડી વાતો કરશું થોડું સાંભળશું મારી કરશા તરફથી એમની વાતો સાંભળશું રામ રામ ને સીતારામ કથાય ને મારે ચેનલ નામ છે અનંત કરા કીધું હોય અને મારું નામ છે રાજુ પડછા હજી શરૂઆત કરી છે ને સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે 1900 આસપાસ સબસ્ક્રાઈબર છે અને વ્યૂ હજી વ્યૂ શું કહેવાય કે ટાઈમ હજી કમ્પ્લીટ નથી થયો છે વોટ ટાઈમ જે હોય છે 4000 કલાકનો તો એ હજી બાકી છે અને જ્યારે જ્યારે સમય મળે છે એ પ્રમાણે હું બનાવું છું કેમકે મારે સાઈડમાં જોબ પણ ચાલુ છે જો કે બધાને કામ અને સાથે સાથે વિડીયો ચાલુ જ છે બધાને એટલે મારે પણ એવી રીતે જ છે અને છતાં પણ શું કહે કે ટાઈમ કાઢીને આપણે જ્યારે સમય મળે છે ત્યારે વિડીયો બનાવશું અને જેમ જેમ તમારો સપોર્ટ હોય એ શરૂઆતની જે પહેલી ચેનલ હતી એ ગેમિંગની ચેનલ હતી એક વર્ષ સુધી મેં મહેનત કરી હતી 500 સબસ્ક્રાઈબર નહોતા થયા અને વોટ ટાઈમે કમ્પ્લીટ નહોતો થયો અને છતાં પણ પછી શું કહે કે હાલી નહીં એટલે મેં કીધું કે આમાં આપણું કામ નથી એટલે હવે ટોપિક બદલાવીએ ધંધો નથી મૂકવો શરૂઆત જ એવી રીતે થઈ કે અવાજ લેત આવતો પછી 2-3 મહિના પછી થોડોક સક્સેસ થોડોક થયા એ પ્રમાણે થોડોક માઇક લીધું પછી થોડોક આગળ વધ્યા ને જેમ જેમ આગળ વધ્યા એ ઘણું બધું શીખવા મળ્યું ને આ ફિલ્ડમાં કેવી છે કે જો તમારે આગળ વધવું હોય ને તો પહેલાં તો કાનમાં આપણી પડદા નાખેલા હોય ને બરાબર પછી આગળ વધો જ્યાં લગા કાનમાં તમે બીજાનું સાંભળો ને ત્યાં લગા આ ફિલ્ડમાં આગળ વધવાનું ને ધીરે ધીરે મારા સબસ્ક્રાઈબર 4000 ને આજુબાજુ ખૂબો આવ્યા ને પહેલાં તો હું થેન્ક યુ અમીરભાઈનો આભાર માનીશ પોતાના જે તે ક્ષેત્રમાં રહી આપણે આપણા કબજામાં રહીને બ્લોગ બનાવતા હોય મારું કામ થોડુંક હાર્ડ કે હોય મારા શબ્દોમાં તે ઘર મૂકીને જવાનું ટાઈમ ટિકિટ અને ટિફિન આ ત્રણેય વસ્તુ મારી પોતાની જ્યાં અમને સમાચાર થાય જ્યાં અમને મેસેજ મળે કે ભાઈ આ તમારી ચેનલમાં શૂટ થાય એવી વ્યક્તિ છે કેમેરામેન અતરવાલા કદાચ વોટ્સએપ જરૂર બધું એ કરે ચાર્જિંગ હે કે નેટ આ હે કે નેટ તે નેટ અને પગાર 0-0-0 જ્યારે રૂપિયાની વાત કરે ત્યારે બીજા કોઈની ગોત લેજે આ શરતે જે વ્યક્તિ એની ટાઈમ એમ જ કહેવાય ભાઈ સવારે 6 વાગે નીકળવું સવારે 5 વાગે નીકળવું એટલે એ મારા એના મોવડીએ મારી વાત જોઈ મને ફોન કરે ભાઈ હજી કેમ ન થયું અને આજે બદલો છે શબ્દો રૂપી કે શબ્દોમાં વર્ણન ના થઈ શકે અમારો ભાઈ છે અને એના બધા સપના ભગવાન પૂરા કરે બધાને ખૂબ 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 સારા આલ્બમો ખૂબ સારા ગીતો તેમણે આપણા સુધી પહોંચાડ્યા છે પરંતુ જેમ કહેવાય કે જીવનમાં દરેક માણસના જીવનમાં ચડાવ ઉતાર આવતા હોય આ ચડાવ ઉતારમાંથી નાનકડું સ્ટેજ કોઈ એવું પરફોર્મન્સ માટે કોઈ એવું સ્ટેજ મળી જાય કે તે માણસ પાછો કદાચ લાઈન ઉપર હવ કોઈનો દહકો આવ્યો મારી માં કા એવું છે ને દેવ પગલીનું મારો પણ દિવસ લઈ આવ મારી માં એવું કંઈક છે મને બહુ ખાસ યાદ નથી એ માણસને યાદ નથી પાછળ ઊભો હોય ને કે મારી વાત કરે
ભાવેશ મોઢા આજે પણ દેવીનભાઈને અને એમને બેને આપણે સાંભળશું અને જે કોઈ આ યુટ્યુબ મારફત આ ચેનલો મારફત જે કોઈનો અવાજ મારા સુધી પહોંચે ખરેખર સર્ચ કરજો આ કલાકાર પણ માણવા લાયક છે જોરદાર તાળીઓના ગડગડાટથી દેવી નોરેદ્રાને વધાવી લ્યો એટલા જ ઉત્સાહથી આપણે ભાવેશ મોઢાને પણ વધાવી લેશું બોલવાનો ભાવેશભાઈને ખબર કે મારો જરા પણ વિષય નહીં કારણ કે બોલવામાં હું તમારી જેવો જ છું મારો વિષય સિંગિંગનો છે ખાસ એમાં મોટા ભાઈ અમારા ભાવેશભાઈ હોય એટલે જાજો કંઈ મારાથી બોલાય નહીં સિંગિંગ વિશે કારણ કે મને યાદ છે મારા મોટા બાપાના દીકરાના મેરેજમાં ભાવેશભાઈને કદાચ યાદ નહીં હોય પણ અમીરભાઈ ભાવેશભાઈ મોઢા મારા મોટા બાપાના દીકરાના લગ્નમાં સાંજી માટે આવ્યા હતા દાંડિયામાં આદિત્યાણામાં ચેતનાબેન તન્ના અને ભાવેશભાઈ એમનું સમગ્ર ટીમ લઈને અને ત્યારે મને એમ થતું કે અહીંયા આપણે કોઈથી લગભગ નહીં પહોંચીએ કારણ કે પહેલી વખત લાઈફમાં મેં ફોર પીસ જોયું હતું પહેલી વખત કીબોર્ડ જોયું હતું પહેલી વખત એ બધા પ્રોફેશનલ ઢોલ જોયા હતા અને તમે જે કયો છો એ મારો વિષય નથી ગાવવાનો હું એમને એમ તમને સંભળાવી દઈશ એ જે કરાઓકેનો વિષય છે ને એના બાદશાહ પોરબંદરમાં આ છે એટલે એક વખત જોરદાર તાળીથી ભાઈ ભાવેશભાઈને વધાવી લ્યો કારણ કે લાઈવ સિંગિંગ ને કરાઓકે સિંગિંગમાં બહુ બહુ મોટો ફેર હોય છે પણ ખાસ આપણે જ્યારે યુટ્યુબરની મીટઅપમાં આપણે બધા એકત્રિત થયા છે તમારા વિડીયોમાં છેલ્લે એક એવો મેસેજ રાખો કે જે માણસોને કંઈક નવી પ્રેરણા આપે કંઈક પણ એવી વાત કંઈક પણ એવો ટોપિક અને કંઈ યાદ ન આવતું હોય કે આજ કયો વ્લોગ ઉતારવો તારે સ્પેશિયલ એક જાણે કેવા કોમેડી વિડીયો ઉતારે એ રીતના એક તમારો વ્લોગ બનાવો પછી બીજી વાત આપણે તો આજે એકત્રિત થયા ને તમે આજ બધા ભેરા વિડીયો ઉતારો વ્લોગ ઉતારો પણ કારક એવું કરો કે એકબીજાના ઘેર જાઓ એકબીજાના વ્લોગ બનાવો જ્યારે પણ તમે કોઈ કેમેરો ચાલુ કરો ને જાહેર પણ શૂટિંગ માટે તાર પહેલાં એના સામે અગરબત્તી કરજો આ શૂટિંગનો નિયમ છે ભાવેશભાઈને ખ્યાલ છે કે મોટા મોટા ફિલ્મના શૂટિંગ હોય મોટા મોટા આલ્બમના શૂટિંગ હોય ગીતોના શૂટિંગ હોય એ શૂટિંગનો જ્યારે પહેલો શોટ લેતા હોય ત્યારે કેમેરો રેડી કરે એના પહેલાં સંપલ કાઢે બધી ટીમ એની પૂજા કરે કેમેરાની કારણ કે એના થકી આપણે છે પણ સાયર લેરો થોડી એ મુજે ઘટ મે ગણ રીજુ પણ હકડી તડે ના પોગીયું અરે રે તો દૂજી ઉપડ્યું કેવાનો મતલબ સાયર લેરું થોડ્યું આજ મુજે ઘટ મે ગણે દરિયામાં લેરું થોડી છે પણ મારા ઘટમાં ઘણી છે હકડી તડે ના પોગ્યું એક જે કાઠે ના તાવતી ને તો બીજી ઉપડી જાય હકડી તડે ના પોગ્યું ત્યાં તો દૂજી ઉપડ્યું ખાસ તમારા બધાનો ભાવ એટલે ભરા સરોવર હિલકે રે વાલો વડલો લેરું લે ભરા સરોવર હિલકે રે વાલો વડલો લેરું લે પાધર ખેતર લઈ લીધા મારી આવડ્યું રે વાદે કાયાની જંગીએ રે વાદે જંગીના જડવા વાલા રે કાંઠાની માયા લાગી રે ખાસ તમારા એક્સપ્રેશન ને ઇમ્પ્રૂવ કરો કારણ કે જે કોઈ પણ જોવે ને તમારા એક્સપ્રેશન થકી તમને જોવે તમારી બોલવાની સ્ટાઈલ તમારા બોલવાની થિયરી તો અંદરથી આપણે હવે થોડીક વાર માટે બરોબર નીકળ્યા છે થોડોક બધાને વિશ્રામ મળી જાય અત્યાર સુધી બધા યુટ્યુબરે અલગ અલગ ચર્ચા પોતપોતાનો અનુભવ કીધા હવે થોડુંક તમને બરોબર અત્યારે જે લાઇટિંગ અને અહીંયા જે કંઈક ફુવારાને ચાલુ થયા છે હવે તમને ઘડીક વાર એ બતાવીએ પછી અહીંયા નાસ્તા પાણીની વ્યવસ્થા છે તો એ બધું જઈએ આપણે પછી પાછો આગળનું પ્લાન શું છે હજી તો
કેટલીક ઘડી હાલી, હજી તો કંઈ નક્કી ના થાય, ફરતા જ આવે, કેટલીક ઘડી ખોટી થવાનું હોય ને હજી બીજું હું પ્લાન કરવાનું હોય, કારણ કે અત્યારે નાસ્તો પાણી કરીએ પાછું જમવાનું એ પછી પાછું હજી વાર લાગશે, એટલે હજી તો આપણે ટાઈમ ઘણો લેવાનો છે અહીંયા. ચાલો તો હવે તમને આગળની પ્રોસેસમાં તમને આ બતાવું. અહીંયા જોઈ લો મસ્ત મસ્ત પાણીનો લાઇટિંગ, જો લાઇટિંગ બદલી, ઉપરથી પાણી આવે છે વાંચી ઉપરથી, અત્યારે કદાચ અંધારાનું નહીં દેખાય, પાણી ઉપરથી આવે છે. અને આ બાજુ સ્વિમિંગ પુલ છે એ તો આપણે આગળ બતાવ્યું હતું, હવે આ બાજુ જવાનું છે, આ બાજુ સામેની સાઈડમાં નાસ્તો પાણી ને એ બધું એ સાઈડ છે. અમારો ડાયરો બધો આ બાજુ જાય છે, આપણે એ બાજુ જઈએ. અને પબ્લિક આજે ઘણી બધી છે, અમે તો એટલા બધા આવ્યા છે, પણ બીજા ઘણા બધા આવ્યા છે. ચાલો તો ત્યાંથી આપણે આવી ગયા છે, નાસ્તા વિભાગમાં પાણી પૂરી ને ડીશ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. પાણીપુરી ડીશ લેવા, ચાલો ટેસ્ટ કરેલી દિવસ ભાઈ અમારો આવે, ચાલો થોડોક નાસ્તો કરેલી પેલા. માય ફેમિલી એન્ડ વિલેજ અને દિવ્યસ ફેમિલી, એ બહેનોને પણ બધા સપોર્ટ કરજો. આ બધા શાંતિબેન, મધુબેન, કિરણબેન, સીમાબેન, નાથીબેન, આ બધાને તો લગભગ તમે ઓળખો જ છો, પણ આ બે બહેનોની શરૂઆત છે, આપણે એને થોડીક એક્સ્ટ્રા સપોર્ટ કરશું, અને આપણી પાછળ થોડાક હોય તો હાથ પકડી હારે કરશું, ભલે મોર કદાચ આપણે ના કરી શકીએ, એટલી મહાનતા આપણામાંય નથી, પણ હારે રાખશું બરાબર. અને આવા નવા કાર્યક્રમો ફરી પાછા 365 દિવસ પછી બહુ જલ્દી આપણે બધે મળશું. ચાલો તો ટોકન આવી ગયા ને બધા, હવે જમવાનો ટાઈમ થઈ જાય, ભાઈ ટોકન લઈ લો, ભાઈ ટોકન ખાવાનું આ એકમાત્ર, આના સિવાય તમારું કાઈ નહીં હાલે. ભાઈ બે ટોકન અમારા લઈ આવ્યો, ટોકન લેજો ભાઈ ટોકન. ચાલો તો હવે આપણે ટોકન લઈને જવાનું છે જમવા, વાસણના ભાગમાં જ ચાલુ જ છે. ચાલો જઈએ એ બાજુ. ચાલો તો આપણી થારી તૈયાર થઈ ગઈ છે જમવાની, હજી તો અમે 50% વસ્તુ તો લીધી ને, કારણ કે થારીમાં હમાય એમ જ નથી, એટલું બધું હોય. અને રામભાઈ માય ફેમિલી એન્ડ વિલેજ આવી ગઈ આપણી સામે જમવા, અરે આરામથી, હજી તો અડધું તો લીધું ને, રિસોર્ટની મોજ એટલે એક નંબર. શું કે ભીમા, કેવી મજા આવતી, કઈ ન ઘટે, કઈ ઘટે જ નહીં, અમને અહીંનો એક અનુભવ છે એટલે ખબર છે. ચાલો ફટાફટ જમી લઈએ, દિવ્યસી ચાલુ કરી દીધું. ચાલો તો ખાઈ પીને બધા કમ્પ્લીટ થઈ ગયા હતા, એ પછી હારી ઘડી અમે અહીંયા બેસી ગયા. બેસી ગયા તો કોઈને ઊભું થવાની મરજી નથી થતી, એમને મરજી 1.25 કલાક નીકળી ગઈ. હવે બધા ભાગવાની તૈયારી કરે છે, તો ચાલો હવે આપણે બધાને બાય બાય કરી દઈએ. ચાલો આવજો, આપણે અહીંયા લક્ષ્મણભાઈ ખૂટી વ્લોગ, લક્ષ્મણભાઈ છે આ બાજુ, મોની વ્લોગ, મારી ફેમિલી એન્ડ વિલેજ, રામભાઈ આવજો, બધા બાય બાય. ચાલો બાકી આ બાજુ બેઠા છે આપણે રામભાઈ ને લીલા જોડેદરા ની બધા આ બાજુ છે હજી, અને બાકી તો આ બાજુ ફેમિલી અમારે અહીંયા બેઠી છે શાંતિ. ચાલો તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરશું, કારણ કે મોબાઈલમાં હવે ચાર્જિંગ છે નહીં આપણી પાસે. ચાલો મળશું નવા વિલંબમાં, ત્યાં સુધી બાય બાય, સી યુ.